પોરબંદરમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ટેબલેટ યોજનાના નામે છેતરપિંડી કરનાર એક શખ્સ ઝડપાયો છે, જેમાં એ શખ્સને એક જાગૃત નાગરિકે ઝડપીને કીર્તિ મંદિર પોલીસને સોંપ્યો હતો. પોરબંદરમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ટેબલેટ યોજના અંતર્ગત માત્ર 1400માં ટેબલેટ મળશે અને તેમાંથી 1000 પરત મળશે તેવા વાયદાઓ કરી એક શખ્સે શહેરના અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. આજે પણ પાલાના ચોકમાં એક દુકાનદાર સાથે છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો ત્યારે જાગૃત નાગરિક ચેતનભાઈ થોભાણીએ તેને ઓળખી જતા ઝડપી લઈ કીર્તિ મંદિર પોલીસને સોંપ્યો હતો. મારા નામ માધવજી જેઠા કાટેલિયા. પાલાના ચોકમાં પાણી દુકાનદાર ભાઈ ગુરકાલે આવ્યો હતો કે સ્કીમ છે સરકારી, એ કે સહાય મળે તમને, કે 40,000ની ટેબલેટ મળે, 1400 રૂપિયા ભરવાના. આ તમારી ફોન નંબર લખી દીધા. પછી કે તમને પહેલી તારીખે ફોન આવે, પહેલીથી 15 તારીખમાં નહીં આવે તો હું ફોન કરી કે તમને 1400 રૂપિયા કે દેવાના અને 1000 રૂપિયા પાછો તમને પાછો આવે, એવી વાત કરીને ફોર્મ ભરીને વહી ગયો. કેટલો ટાઈમ થયો? 10 મિનિટ માન થઈ ત્યાં ભાઈ પણ લઈ આવ્યા. કેટલો ટાઈમ થયો ફોન ભર્યો? 10 મિનિટ માન થઈ. ક્યારે ભર્યું? કઈક ટાઈમ તમે ના જોયો તો? કેટલા મહિના પહેલા? આજે આ ભાઈ પકડ્યા. એને કેટલા પૈસા લીધા તમારે? 1400 રૂપિયા લીધા ના ફોર્મ ભરાયું થઈને. બીજા આ ભાઈ પકડીને તમે શું કર્યું? બીજા ભાઈ હા પકડી આવ્યા, તમને ફોન કર્યો કે કીર્તિ મંદિર આવો કે આ ભાઈ પ્રોત છે કે. મારું નામ ચેતનભાઈ થોભાણી, રહેવાનું કુંભારવાડામાં. હું ઘટના બની સવારે પાલાના ચોકની અંદરમાં પાકી ખાવા માટે ગયો હતો તો ત્યાં આ ભાઈની પાકીની દુકાન છે ત્યાં એક વ્યક્તિ હાજરમાં હતા અને એ આ ભાઈ સાથે એવો ફ્રોડ કરતા હતા કે ભાઈ તમે 1400 રૂપિયા ભરશો તો તમને ટેબલેટ મળશે પહેલી તારીખે, અને ત્યારે એવું પહેલી તારીખે તમને ફોન આવશે જિલ્લા સેવા સદનમાંથી તો ટેબલેટ તમને ના મળે, ફોન ના આવે તો હું તમને ફોન કરીશ અને ત્યાં લઈ જઈશ. એટલે એ વ્યક્તિને એની પહેલાં પણ મેં કોઈ વ્યક્તિ સાથે ફ્રોડ કરેલો જોયો હતો એટલે હું એને ઓળખી ગયો. એટલે મેં કીધું આ ભાઈને સાથે આજે ફ્રોડ થાય ને આ ભાઈના નાના માણસ થઈને એના 1400 રૂપિયા જાય એટલે મને એવું ન ગમ્યું. એટલે એ ભાઈની સાથે મેં સીધું એને કેચઅપ કરીને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને આ ભાઈનો ફ્રોડ તો તમે બચાવ્યો છે, કારણ કે જેથી કરીને આજે આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે ફ્યુચરની અંદરમાં આ ભાઈ પોરબંદર જિલ્લાના દરેક ગામની અંદરમાં, પોરબંદર શહેરની અંદરમાં આવા અમુક લોકોને લૂંટવાનો પ્રયાસ એટલે એની સાથે ફ્રોડ કરવાનો કરે છે તો એ ફ્રોડ બીજા સાથે ન થાય એટલા માટે થઈને આજે અમારે લાઈવ આવવું પડે છે. પોલીસે આ શખ્સની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ શખ્સ રાણાવાવ રહેતો કિશોર હોવાનું જાણવા મળે છે ત્યારે આ શખ્સ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.